હલો દોસ્તો, તાવતે વાવાઝ હોડાને લઈ ગુજરાત સરકાર દ્વારા અમુક ચોક્કસ ગાઈડલાઇન જારી કરવામાં આવી છે. જો તમે તે ગાઈડલાઇન્સને અનુસરશો તો એક મોટી જાનહાનિ ટળશે દોસ્તો. તો આપણે અમુક તકેદારી રાખવાની છે. તે ઉપરાંત ગુજરાત સરકારે સંપર્ક નંબર પણ આપેલા છે, જિલ્લા સંપર્ક નંબર અને રાજ્ય સંપર્ક નંબર, તે પણ આપણે આ વિડીયોમાં જોશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે કઈ તકેદારી રાખવાની છે જેથી મોટી જાનહાનિ ટળી શકે. તો વાવાઝોડા પહેલાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો, કઈ કઈ તકેદારી રાખવાની છે? તો અફવા ફેલાવશો નહીં, શાંત રહો અને ગભરાશો નહીં. સમાચારો અને ચેતવણીઓને સતત સાંભળતા રહો જેથી તમે અવેર રહો. જો જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી જ તમારે સ્થળાંતર કરવું તે સલાહભર્યું રહેશે. મચ્છીમારોએ દરિયામાં જવું નહીં અને બોટ સલામત સ્થળે ખસેડવી. લણણી માટે તૈયાર પાક સમયસર લણણી લઈ અને સલામત સ્થળે ખસેડો જેથી વાવાઝોડાથી થતું નુકસાન તમે અટકાવી શકો છો. રેડિયો, ટોર્ચ, ફાનસ વધારાની બેટરી સાથે રાખો જે તમને સમયસર જરૂર પડશે ત્યારે તમે ઉપયોગ કરી શકો. વાવાઝોડા દરમિયાન તમારે શું કરવાનું છે? તો વાવાઝોડા દરમિયાન તમારે અમુક તકેદારી રાખવાની છે, જેમ કે રેડિયો, ટીવી પરના સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરતા રહો. વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં. વીજ પ્રવાહ અને ગેસ કનેક્શનને બંધ કરી દેવા. ખુલ્લી જગ્યામાં સપડાયેલ હો તો સલામત આશરો શોધો. ત્યારબાદ વાવાઝોડું ચાલ્યું જાય ત્યાંના બાદ શું તકેદારી રાખવાની છે? તો નુકસાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયત્ન ન કરો. તૂટેલા વીજળીના તાર હોય, પુલ હોય તથા મકાનોથી તમારે દૂર રહેવું, કેમ કે તે ગમે ત્યારે પડી શકે છે, તેમાંથી ગમે તે થઈ શકે છે. જો સ્થળાંતર કરેલ હોય તો સૂચના મળે ત્યારે જ અને સૂચના મુજબ રૂટ પરથી જ પાછા ફરવાનું રાખો. બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલિટી કંટ્રોલ રૂમ અને તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકાશે. ઠીક છે દોસ્તો, તે તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કંટ્રોલ રૂમ નંબર એક આપવામાં આવ્યો છે, જે છે 1070. ઠીક છે, તો તમે આપત્તિ સમયે તેમાં સંપર્ક કરી શકો છો. તે ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ પણ આપેલો છે, તે છે 1077. ઠીક છે, પણ આ જિલ્લા કંટ્રોલ રૂમ છે એટલે તમારે 1077ની પહેલાં તમારો ડિસ્ટ્રિક્ટ જે કોડ હોય છે તે લખવાનું રહેશે. ઠીક છે, ત્યારબાદ તમે જે પણ જિલ્લામાં હશો તેના જિલ્લાના કંટ્રોલ રૂમમાં તે ફોન લાગી જશે. તો એટલી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. હેવ એ નેક્સ્ટ ડે.